પ્રણામ સ્ટુડન્ટ, હું એશ્વર ચૌહાણ ફ્રોમ આરાધ્ય ક્લાસીસ. અભ્યાસ સાયન્સમાં આપણે ચેપ્ટર નંબર 7માં આજે એક પ્રાણીનો અભ્યાસ કરીશું, કોકરોચ. વંદો સંધિપાદ સમુદાયનું કીટક વર્ગનો પ્રાણી છે. સંધિપાદ સમુદાયનું કીટક વર્ગનું પ્રાણી, એનું વૈજ્ઞાનિક નામ યાદ રાખવાનું, પેરી પ્લેનેટા અમેરિકાના. વૈજ્ઞાનિક નામ પેરી પ્લેનેટા અમેરિકાના, એલ ફોર લિનિયસ. જો તમને વંદાની પ્રથમ નામ અમે પ્રજાતિનું હોય, બીજું નામ હંમેશા જાતિનું હોય, તો વંદાની પ્રજાતિ જણાવો તો પેરી પ્લેનેટા, વંદાની જાતિ જણાવો તો અમેરિકાના. ઇંગ્લિશમાં કોકરોચ તરીકે ઓળખવામાં આવે. સંધિપાદ સમુદાયનું પ્રાણી છે, નિશાચર પ્રાણી છે. રાત્રે પણ એ અવર જવર અંધારામાં કરી શકે, એટલે એને નિશાચર પ્રાણી તરીકે ઓળખવામાં આવે. જુઓ પછી લખ્યું છે, કોખી મારવાનું, ઉષ્ણ કટિબંધનામાં પીળા, લાલ, લીલા રંગના, પણ જનરલી રંગ એનો બદામી અથવા કાળા રંગનું. તેમ છતાં ઉષ્ણ કટિબંધમાં લાલ, લીલા, પીળા, પીળા રંગના વંદાઓ જોવા મળે છે. કદમાં એવી ખાસી એવી ભિન્નતા હોય, તમારે ઇંચમાં આપીશો, 1 ફૂટથી 3 ઇંચ હોય છે તેનું કદ. ઇંચ અને સેન્ટીમીટર ની અંદર પણ આપ્યું છે, 0.6 થી 7.6 સેન્ટીમીટર, 0.6 થી 7.6 સેન્ટીમીટર એનું કદ કહેવાય. હવે નિશાચર પ્રાણી ઉપદ્રવકારી છે, સામાન્ય રીતે ભેજયુક્ત જગ્યામાં જોવા મળે, બધું ખબર પડે. હવે આપણે એની બાહ્યાકાર વિદ્યા લઈ લઈએ. વંદાની બાહ્યાકાર વિદ્યા, ઘણી બધી જાતિઓ અસ્તિત્વમાં છે, એમાંથી આપણે અભ્યાસ કરવાનો પેરી પ્લેનેટા અમેરિકાનાનો હોય. પેરી પ્લેનેટા અમેરિકાના પેરી પ્લેનેટા પુખ્ત જાતિ લેવાની, તો 34 થી 53 મિલીમીટર લાંબી પુખ્ત પેરી પ્લેનેટા અમેરિકાના ની જાતિ સામાન્ય રેન્જ આપેલી છે, 34 થી 53 મિલીમીટર લાંબી, 34 થી 53 મિલીમીટર લંબાઈ ધરાવે છે. તો એનું સામાન્ય કદ આપ્યું કહેવાય. પેરી પ્લેનેટા અમેરિકાની જાતિ 34 થી 53 મિલીમીટર લંબાઈ ધરાવે છે. નરમા પાંખો ઉદરના અંતિમ છેડા પર પણ લંબાયેલી હોય છે. મુખ્યત્વે સંધિપાદ સમુદાયનું પ્રાણી, તો સ્પર્શકો ચલનપાદ અને વિસ્તરણ પામેલ ઉપરની શરીર દિવાલ શીશના છેડે ઢાંકે છે. એ બધું આપણે એની બાહ્યાકાર વિદ્યામાં લઈ લઈશું.
મુખ્યત્વે આ પ્રાણીનું શરીર જેમ ચોથા ચેપ્ટરમાં સંધિપાદ સમુદાય આપણે ભણ્યા હતા તો વંદાનું શરીર ત્રણ ભાગોમાં વિભાજિત છે. કયા ત્રણ ભાગો એ વખત આપણે ભણ્યા હતા? શીર્ષ, ઉરસ અને ઉદર. ત્રણ ભાગોમાં વહેંચાયેલો શરીર કહેવાય. શરીર ખંડીય હોય બાહ્ય રીતે ખંડીય હોય, ખંડતા કરીને ટોપિક ભણ્યા હતા બાહ્ય ખંડન. કુલ શરીરમાં 19 ખંડો જોવા મળે છે. ટોટલ 19 ખંડોમાં વહેંચાયેલું એનું શરીર. એમાં તમારે યાદ રાખવાનું શીર્ષ 6 ખંડો, ઉરસ 3 ખંડો, ઉદર 10 ખંડો નો બનેલો છે. એટલે શીર્ષ, ઉરસ અને ઉદર એમ ત્રણ ભાગોમાં વહેંચાયેલું એનું શરીર. સમગ્ર શરીર કાયટિન યુક્ત બાહ્ય કંકાલથી ઢંકાયેલો છે. આ મોસ્ટ આઈએમપી. બાહ્ય કંકાલમાં શું આવેલું હોય છે? તો કાયટિન. સમગ્ર શરીર કાયટિન ના બનેલા. કાયટિન નું બીજું નામ મેં તમને કીધું હતું, કાયટિન ઓર એન એસિટાઇલ ગ્લુકોઝેમાઇન નું રેખીય પોલિમર. કાયટિન ના બનેલા બહિર કંકાલ થી રક્ષાયેલો છે. કાયટિન, કાયટિન ના સ્થાન. કાયટિન એટલે મીણ કહેવાય. મીણ એટલે લિપિડ, સોરી, કાયટિન એટલે પોલિસેકેરાઇડ કહેવાય, કાર્બોદિત કહેવાય એમ. ક્યુટિન એટલે મીણ કહેવાય એમ. આ ત્રણ વચ્ચે ભેદ તમારે યાદ રાખવાનો. ભેદ ક્યુટિન, કાયટિન અને કેરેટિન. કેરેટિન નું બીજો નામ છે સ્ક્લેરોપ્રોટીન. ત્રણ વચ્ચે ભેદ હંમેશા યાદ રાખવાના. ક્યુટિન મીણ છે એટલે લિપિડ થયું. કાયટિન પોલિસેકેરાઇડ છે, જટિલ પોલિસેકેરાઇડ એટલે કાર્બોદિત થયું. અને કેરેટિન પ્રોટીન છે જેનું બીજું નામ સ્ક્લેરોપ્રોટીન. એનો મતલબ આનો બંધારણીય એકમ એમિનો એસિડ થાય, આનો બંધારણીય એકમ મોનોસેકેરાઇડ થાય, આનો બંધારણીય એકમ ફેટી એસિડ અને ગ્લિસરોલ થાય. આમાં એસ્ટર બંધ જોવા મળે, આમાં ગ્લાયકોસિડિક બંધ જોવા મળે, આમાં પેપ્ટાઇડ બંધ જોવા મળે. કાયટિન પોલિસેકેરાઇડ કહેવાય. સંધિપાદ સમુદાય, કાયટિન સંધિપાદ સમુદાયના પ્રાણીઓમાં આના પાંચ સ્થાન છે અલગથી લખાવું. ક્યુટિન મીણ છે એમ. વનસ્પતિના હવાઈ અંગો હોય, પ્રકાંડ, પર્ણ એ બધા ઉપર ક્યુટિનનું પડ આવેલું હોય જે પાણી માટે અપ્રવેશશીલ એટલે બાષ્પોત્સર્જન ઓછું થવા દે એટલે પાણી વનસ્પતિમાં ટકી જાય. વનસ્પતિના હવાઈ અંગોની સપાટી પર અપ્રવેશશીલ સ્તર તરીકે ક્યુટિન આવેલું હોય છે. મેઇન છે, લિપિડ છે, એસ્ટર બંધ જોવા મળે અને બંધારણીય એકમ ફેટી એસિડ અને ગ્લિસરોલ. સાદા લિપિડ કહેવાય. એક જ ફેટી એસિડ હોય અને એક જ ગ્લિસરોલ હોય. એક જ ગ્લિસરોલ નહીં, સોરી ભૂલ થઈ. ક્યુટિન મીણ છે તો મીણની અંદર મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય. ફેટી એસિડ
મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ આવેલો હોય છે, એક જ હોય સમૂહ ધરાવતો આલ્કોહોલ, જસ મિથેનોલ, ઇથેનોલ, ગ્લિસરોલ, ટીએચ એ ખબર હોય તો નવમું ચેપ્ટર આપણે ભણ્યા. ટીએચ એટલે ટ્રાય હાઇડ્રોક્સી આલ્કોહોલ, એમ ગ્લિસરોલનું સૂત્ર શું હતું? સીએચ ટુ ઓએચ, સીએચ ઓએચ, સીએચ ટુ ઓએચ, ઓએચ ત્રણ હતા એટલે ટીએચ એ કહેવાય, ટ્રાય હાઇડ્રોક્સી આલ્કોહોલ, ત્રણ ઓએચ સમૂહ ધરાવતો આલ્કોહોલ. પણ આમે એમ એચ હોય મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ, એક જ ઓએચ સમૂહ ધરાવતો, એક જ એસ્ટર બંધ હોય. અને પોલિસેકેરાઇડ કાર્બોદિત કાઇટિન, તો કાઇટિનના સ્થાન, કાઇટિનના સ્થાન અહીંયા સાઈડમાં આપણે લખી નાખીએ. જો પાંચ સ્થાન યાદ રાખવાના, કાઇટિનના સ્થાન કયા કયા સ્થાને આવેલું હોય કાઇટિન? તો સંધિપાદ સમુદાયના પ્રાણીઓમાં બહિર્કંકાલ, ફંગસ સેલ્યુલોઝ કહેવાય તો ફૂગની કોષ દિવાલમાં, અળસિયામાં પ્રચલન અંગ, તો અળસિયામાં વજ્રકેશ આવેલા હોય પ્રચલન માટે તો અળસિયાના વજ્રકેશમાં, સંધિપાતમાં બહિર્કંકાલ, ફૂગની કોષ દિવાલમાં, અળસિયાના વજ્રકેશમાં, વંદાના જનનદ્રઢકોમાં, અને પેશણી, પેશણીમાં કાઇટિનના બનેલા છ દાંત હોય. આટલા પાંચ સ્થાન તમારે હંમેશા કાઇટિનના યાદ રાખવાના. કાઇટિનના સ્થાન જણાવો: સંધિપાદમાં બહિર્કંકાલ, ફૂગની કોષ દિવાલમાં, અળસિયાના વજ્રકેશમાં, વંદામાં જનનદ્રઢકોમાં, અને પેશણીમાં કાઇટિનના બનેલા છ દાંત આવેલા હોય. અને કાઇટિનનું બીજું નામ ખાસ યાદ રાખવાનું, એન એસિટાઇલ ગ્લુકોઝેમાઇનનું રેખીય પોલિમર છે. એટલે સંધિપદનું બહિર્કંકાલ શેનું બનેલું છે, આ ટાઈપનો ક્વેશ્ચન આવો તો કાઇટિનનું હંમેશા અન્ય નામ યાદ રાખવાનું. કાઇટિન ઇઝ ઇક્વલ ટુ એન એસિટાઇલ ગ્લુકોઝેમાઇન નું રેખીય પોલિમર એટલે એન ટાઈમ્સ. કાઇટિન બરાબર એન એસિટાઇલ ગ્લુકોઝેમાઇન નું રેખીય પોલિમર એન ટાઈમ્સ કહેવાય. અને આ પાંચ સ્થાન તમારે ખાસ યાદ રાખવાના, એટલે ક્યુટિન, કાઇટિન, કેરેટિન. એમ ક્યુટિન મીન લિપિડ, સાદા લિપિડ, ફેટી એસિડ અને મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલનો બનેલો હોય, એસ્ટર બનાવેલું હોય અને વનસ્પતિના હવાઈ અંગોની સપાટી પર અપ્રવેશી સ્તર તરીકે હોય, પ્રકાંડ અને પર્ણ, મૂળમાં ના હોય કોઈ દિવસ, મૂળના પાણીનું શોષણ કરવાનું હોય, પ્રકાંડ અને પર્ણ ઉપર હોય એટલે બાષ્પોત્સર્જન ઘટાડે, વનસ્પતિમાં પાણી ટકાવી રાખે. કાઇટિન પોલિસેકેરાઇડ કહેવાય, કાર્બોદિત કહેવાય, ગ્લાયકોસિડિક બંધ હોય, એનો બંધારણીય એકમ મોનોસેકેરાઇડના આટલા પાંચ સ્થાને આવેલો હોય. કેરેટિન સ્ક્લેરોપ્રોટીન કહેવાય, બહિર્કંકાલમાં હોય, નખ, વાળ, શિંગડા, પિંગડા, પીંછા, ખરીનો હોય, આપણા નખ અને વાળમાં હોય, બીજું નામ સ્ક્લેરોપ્રોટીન. બંધારણીય એકમ એમિનો એસિડ થયો કહેવાય, એમાં આવેલો રાસાયણિક બંધ પેપ્ટાઇડ બંધ યાદ રાખવાનો એમ. અને સ્થાન બહિર્કંકાલમાં નખ, વાળ, શિંગડા, પિંગડા, પીંછા, ખરી અને નહોર, આટલી જગ્યાએ કેરેટિન આવેલું હોય, કોઈ પણ દ્રાવકમાં દ્રાવ્ય નથી. ત્રણ સેન્ટેન્સ હંમેશા યાદ રાખજો પ્રોટીનના. સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં પ્રભાવી પ્રોટીનનું નામ આપો કોલાજન. સમગ્ર જીવાવરણમાં પ્રભાવી પ્રોટીનનું નામ આપો રોબિસ્કો. રોબિસ્કો એટલે એનું ફૂલ ફોર્મ થાય રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેજ ઓક્સિજિનેઝ. નવમા ચેપ્ટરમાં કોઈ પણ દ્રાવકમાં દ્રાવ્ય ના હોય એવા પ્રોટીનનું નામ આપો કેરેટિન અથવા સ્ક્લેરોપ્રોટીન. ચલાયો સ્ક્લેરોપ્રોટીન. નખવાળ, શિંગડા, બિંગડા, પીંછા, ખરી અને નહોર, આટલી જગ્યાએ બહિર્કંકાલમાં આવેલું હોય. તો આ એક્સ્ટ્રા થયું, તમારે નીટમાં કામમાં આવશે થોડું. હા, કાર્ટિનનું બહિર્કંકાલ આવેલું હોય કથ્થઈ રંગનું હોય. હા,
प्रत्येक खंड मा खंड आणि अंदर आवेला छे समग्र खर शरीर खंडीय छे 19 खंडो कीधा बाह्य कंकाल मा पृष्ठक होय छे प्रत्येक खंड मा वंदा मा प्रत्येक बाह्य खंड मा पृष्ठक आवेल જેને બાહ્ય કવચ અને એટલે ઉપરી કવચ અને અધો કવચ તરીકે પૃષ્ઠ બાજુ ઉપરી કવચ બક્ષ બાજુ અધો કવચ પૃષ્ઠક હોય છે જેને કઠક કઠક કહે છે પૃષ્ઠ બાજુ ઉપરી કવચ વક્ષ બાજુ અધો કવચ બસ આવા કવચ શરીરની અંદર યાદ રાખવાના પૃષ્ઠ બાજુએ ઉપરી કવચ અને વક્ષ બાજુએ અધો કવચ બંને કવચો સંધિપટલ થી જોડાયેલા હોય છે તો એની બાહ્ય રચના સંધિપટલ એટલે યોજી કલા સંધિપટલ પણ કહેવાય અથવા યોજી કલા પણ કહેવાય યોજી એટલે જોડવું હવે એના વારા પરથી એક એક ભાગ લઈએ આપણે શીર્ષ ટાઈટલ એવું આપવાનું વંદાના શરીરના ભાગો તો એક પહેલા લઈ લઈએ આપણે શીર્ષ વિશે મેન મેન સેન્ટેન્સ જ લખાઈએ આપણે અગ્રભાગે ત્રિકોણાકાર હોય છે છ ખંડો નો બનેલો છે મૂવેબલ હોય વંદાનું શીર્ષ કેવું હોય શરીરના લગભગ કાટખૂણે ગોઠવાયેલું હોય આ બોડી છે તો એનું શીર્ષ છે આ રીતે ગોઠવાયેલું હોય એટલે શરીરના લગભગ 90 ડિગ્રીએ અને સ્થિતિસ્થાપક ગ્રીવા હોય એટલે ગ્રીવાના કારણે વંદાનું શરીર બધી દિશામાં શીર્ષ જે છે એ બધી દિશામાં હલન ચલન કરી શકે એમ ટૂંકમાં ખ્યાલ આવ્યો વંદાનું શીર્ષ આ બોડી છે દાખલા તરીકે એમ ટૂંકમાં અને આ એનું શીર્ષ શીર્ષ આમ શરીરના લગભગ કાટખૂણે નાજુક ગ્રીવા હોય એટલે એના કારણે શીર્ષ બધી દિશામાં મૂવેબલ હોય એમ અને શીર્ષ એવું વિચિત્ર છે એનું જો શીર્ષ તમે કાપી નાખો તો એક અઠવાડિયા સુધી એ જીવંત રહી શકે કારણ કે ચેતાતંત્ર શીર્ષમાં ઓછું આવેલું હોય આખા શરીરમાં પથરાયેલું હોય એટલે આ એક વંદા વિશે જાણવા જેવી વસ્તુ કે વંદાનું શીર્ષ જો કાપી નાખવામાં આવે તો એકાદ અઠવાડિયા સુધી વંદો જીવિત રહી શકે છે કારણ કે ચેતાતંત્રનો ખૂબ જ ઓછો ભાગ શીર્ષમાં આવેલો હોય વધારે પડતો ભાગ ઉરસ અને ઉદર તરફ પથરાયેલો હોય તો શીર્ષ વિશે લઈએ આપણે છ ખંડો શરીરના લગભગ કાટખૂણે ગોઠવાયેલો હોય યાદ રાખજો શીર્ષ કાપી નાખવામાં આવતો પણ વંદો એકાદ અઠવાડિયા સુધી જીવંત રહી શકે છે હવે શીર્ષ લચકદાર ગ્રીવાના કારણે બધી દિશામાં ફરી શકવા પડશે શીર્ષ પર એક જોડ સંયુક્ત આંખો શીર્ષ પર લચકદાર ગ્રીવાના કારણે બધી દિશામાં ફરી શકે છે શીર્ષ પર સંયુક્ત આંખો આવેલી હોય છે અને એક જોડ સ્પર્શ
सबको वॉइस पर सबको भी मदद थी ये खोराक शोध है। संयुक्त आँख आवेली हुआ प्रत्येक आँख मन कदन में कितु चौथा चैप्टर में जयरे संधि पर चल रही तू त्यारे नेत्रिका दरेक आँखनी अंदर षटकोण आकार ने लगभग 2000 जितली नेत्रिका जोवा मड़े दरेक आँखनी अंदर ये नेत्रिकानी मदद थी बंदो पदार्थ ना घना प्रतिबिंब मेड़े छे एनो मोजेक दृष्टि तरीके ओळखवामां आवे नेत्रिका। अने एक समुदाय रेत्रिका पण आवतो तो आपणे रेत्रिका अने नेत्रिका आ पण भेद तमारे याद राखवानो है। अहींया भेद तमारे याद राखी लेवानो नेत्रिका अने रेत्रिका। જાતે શોધવાનું નેત્રિકા રેત્રિકા ભેદ આપો હે તો નેત્રિકા સંધિપાદ સમુદાયના પ્રાણીઓમાં સંયુક્ત આંખોમાં ષટકોણ આકારની લગભગ 2000 જેટલી નેત્રિકા આવેલી હોય ઘણા પદાર્થોના ઘણા પ્રતિબિંબ બંધો એની મદદથી મેળવો અને રેત્રિકા મૃદુકાય સમુદાયના પ્રાણીઓમાં દંતયુક્ત પટ્ટી કરવત જેવું અંગ જે ખોરાક દળવાના કાર્ય સાથે સંકળાયેલું હોય નેત્રિકા રેત્રિકા આ બે ખાસ સંયુક્ત આંખો આવેલી હોય સંયુક્ત આંખો શીર્ષ આપણે અહીંયા પૂરો કરશું થોડો સાતમો ભાગ આપણે ભણશું શીર્ષની અંદર જ શીર્ષ આપણે અહીંયા આગળ પૂરું કરી નાખીએ પહેલા સ્પર્શકો સંવેદના ગ્રાહકો હોય છે પર્યાવરણ ચકાસવામાં મદદરૂપ એમ સ્પર્શકો સંવેદના ગ્રાહકો અને પર્યાવરણ ચકાસવામાં ઉપયોગી છે ખોરાક શોધે છે આ સ્પર્શકોનું કાર્ય થયું કહેવાય એમ ખોરાક શોધવામાં મહત્વનો ફાળો આપો અને બધાની અંદર ખાસ અગત્યનો ફાળો આપો તો વંદાનું શરીર આખું ડિવાઈડ કર્યું આપણે સીલ્સ ઓરસ અને ઉદર શીર્ષ વિશે જ આપણે લઈએ હજુ શીર્ષની અંદર સ્પર્શકોનું કાર્ય મેં તમને કહી દીધું સ્પર્શકો શીર્ષના અગ્રભાગ પ્રવર્તો કાપવા માટે હા શીર્ષ તેના અગ્રભાગે ખોરાકને કાપવા માટે પ્રવર્તો આવેલા હોય છે આપણે જેમ દાંત કહીએ એમ આપણે આમ છેદક રાક્ષી અગરડા ડાઢ એવા દાંત આવેલા હોય એમ વંદામાં મુખાંગો તરીકે ઓળખવામાં આવે આ પ્રવર્તોને મુખાંગો કહે છે મુખની અંદર આવેલા અંગો જેમ આપણામાં જીભ છે તાળવું છે જડબું છે દાંત છે છેદક રાક્ષી અગરડા ડાઢ લાળ ગ્રંથિ છે એમ વંદાની અંદર અતિજંભ અધોજંભ પ્રથમ જંભ દ્વિતીય જંભ આવું આવેલું હોય એટલે મુખાંગોના નામ એક જોડ
जंप जब पहला दांत था, एक जोड़, अतो जंप, एक जोड़, प्रथम जंप, एक अना, द्वितीय जंप, एक जोड़, जोड़ मना हुआ मतलब जंब आवेला हुआ जंब नो अर्थ लेवानो दांत जब अपन छेदक राक्षी अगर डाड़ न डाड़े बंदा ने अंदर अति जंब तो जंब प्रथम जंब न द्वितीय जंब आवेला हुआ मध्यम मांसल लचीली गड़ी आवेली हुआ अतो जीवा तरीके ओळखाय आ उपरांत अतो जीवा आवेली हुआ જેની સાથે એક જોડ લાળ ગ્રંથિ જોડાયેલી હોય બંદામાં લાળ ગ્રંથિની સંખ્યા બે આવે મનુષ્યમાં લાળ ગ્રંથિની સંખ્યા ત્રણ જોડ આવશે ત્રણ જોડ એટલે છ છ લાળ ગ્રંથિ હોય જીભ તરીકે કાર્ય કરે મુખાંગો દ્વારા ઘેરાયેલી ગુહાઓમાં આવેલી હોય તે જીભ તરીકે કાર્ય કરે અને મુખાંગો વડે ઘેરાયેલી ગુહામાં આવેલી હોય છે ચલો આ એનું શીર્ષ વિશે થયું કહેવાય એક્સ્ટ્રા વાક્ય યાદ રાખવાનું જો વંદાનું શીર્ષ કાપી નાખવામાં આવે તો પણ વંદો એકાદ અઠવાડિયા સુધી જીવંત રહી શકે છે આ શરીરનો પહેલો ભાગ આપણે પૂરો કર્યો હવે એના શરીરનો બીજો ભાગ ઉરસ ત્રણ ખંડો નો બનેલો હોય પૂર્વ ઉરસ મધ્ય ઉરસ અને પશ્વ ઉરસ પૂર્વ ઉરસ શિર સાથે જોડાય તેની સાથે પાંખોની એક જોડ જોડાયેલ હોય અગ્ર પાંખ આકૃતિની અંદર એનું બીજું નામ આપેલું છે પાછું પ્રાવર પંખ અથવા ટેગમીના પ્રાવર પંખ અથવા ટેગ મીના કહેવાય એના અન્ય નામો છે અને તેની સાથે પશ્વ પાંખો આની સાથે પણ પાંખોની બીજી જોડ જોડાયેલ હોય જેને પશ્વ પાંખો કહે છે એટલે પાંખોની જોડ થઈ ગઈ હોય બરાબર લખેલો ત્રણ ભાગોનો બનેલું હોય નાના પ્રવર્ગ પ્રત્યેક ઉરસીય ખંડમાં એક જોડ ચલન પર આવેલા હોય પાંખોની પ્રથમ જોડ મધ્ય ઉરસમાંથી અને બીજી જોડ પશ્વ ઉરસમાંથી અગ્ર પાંખો જેને પ્રાવર પંખ અથવા ટેગમીના કહે છે તે અપારદર્શક ઘેરા રંગની ચરમી આ અપારદર્શક યાદ રાખવાની અપારદર્શક ચરમી ઘેરા રંગની આ છે પારદર્શક યાદ રાખવાની પારદર્શક પટલમાં એને ઉડવા માટે ઉપયોગી એમ તો પછી ઉરસના દરેક ખંડમાંથી એક જોડ ચલન પાદ નીકળે છે બરાબર ઓરસ
દેશના દરેક ભાગમાંથી એક જોડ ચલન પાદ ઉત્પન્ન થાય, એટલે ત્રણ જોડ ચલન પાદ થયા, છ ચલન પાદ થયા, બરાબર. હવે એનો કયો પ્રદેશ લઈ લઈશું આપણે? ત્રીજો ભાગ. ઉદર દસ ખંડો બનેલો હોય, દસ ખંડો નું બનેલો એનું ઉદર કહેવાય. હવે ઉદર ની અંદર નર અને માદા બંને માં, હવે માદામાં સાતમું અધો કવચ નવતલ આકારનું હોય, આઠમા નવમા અધો કવચ સાથે મળી માદા વંદામાં સાતમો અધો કવચ નવતાલ આકારનું હોય છે. જે આઠમા અને નવમા, આઠમા અને નવમા અધો કવચ સાથે મળીને જનન કોથળી બનાવે છે. મોસ્ટ એમ્પી શબ્દ જનન કોથળી. નર વંદામાં જનન કોથળીમાં ખોલતી રચનાઓના નામ આપો. નીટમાં એમસીક્યુ આવી ગયું, નર વંદામાં જનન કોથળીમાં ખોલતી રચનાઓના નામ આપો. જનન કોથળી લખ્યું છે એમાં. જનન કોથળીના માદા જનન છિદ્ર, શુક્ર સંગ્રાસ છિદ્ર અને ગુંદર ગ્રંથિઓ, જેના અગ્રભાગે ગુંદર ગ્રંથિ આપી તો શુક્ર સંગ્રાસ છિદ્રો આપ્યા છે અને માદા જનન છિદ્ર, માદા જનન છિદ્ર, શુક્ર સંગ્રહાશય છિદ્રો અને ગુંદર ગ્રંથિ ખોલે છે. મોસ્ટ આઈએમપી આર્યુ નેટ ક્વેશ્ચન એક પૂછાયું એમ. અહીંયા લખું છું નેટ ક્વેશ્ચન. માદા વંદામાં જનન કોથળીમાં ખુલતી રચનાઓના, માદા વંદામાં જનન એક એક ક્વેશ્ચન વંદામાંથી હશે નેટમાં. કઈ રચના ખુલતી નથી? એક વખત વંદામાંથી બે પ્રશ્નો આવ્યા, તો આઠ ગુણનો વંદો થઈ ગયો તો નેટમાં. માદા વંદામાં જનન કોથળીમાં કઈ રચના ખુલતી નથી? ઓપ્શન ગુંદર ગ્રંથિ, બી છત્રાકાર ગ્રંથિ, સી શુક્ર સંગ્રહાશય છિદ્રો, ડી માદા જનન છિદ્ર. બધા ગેરમાર્ગે દોરાયા હતા, બધામાં બધાને જો શુક્ર શબ્દ આવે એટલે નર વંદામાં હોય, એટલે બધા સી જવાબ લખીને આવ્યા. જવાબ આમાં આવે છત્રાકાર ગ્રંથિ. બી છત્રાકાર ગ્રંથિ નર વંદામાં આવે, માદા વંદામાં ના હોય. છત્રાકાર છત્રિયાકાર ગ્રંથિ, મશરૂમ આકારની ગ્રંથિ પણ કહેવાય, મશરૂમ ગ્રંથિ અથવા છત્રાકાર ગ્રંથિ, જે માત્ર નર વંદામાં જોવા મળે છે. તો આ આખું ઉદર વિશે થયું કહેવાય. તમારે
ગુંદર ગ્રંથિ ખોલે છે ત્યાં સુધીનો થયો. ત્રી ઉદર વિશે જ આપેલો છે. નરમાં જનન કોથળી અંતિમ ભાગમાં આવેલી હોય છે. નવમાં નવ દસમાં ઉપરી કવચ અને વક્ષ બાજુએ નવમાં આતો કવચ વડે ઢંકાયેલી હોય છે. નરમાં જનન કોથળી. અહીંથી કન્ટિન્યુઅસ કરીશું આપણે. નરમાં જનન કોથળી પશ્વ ભાગે આવેલ હોય છે લખ્યું છે. એમાં પૃષ્ઠ બાજુએ નવમાં દસમાં ઉપરી કવચ અને વક્ષ બાજુએ નવમાં અધો કવચ જે પૃષ્ઠ બાજુ નવમાં અને દસમાં ઉપરી કવચ અને વક્ષ બાજુ નવમાં અધો કવચ વડે ઢંકાયેલ હોય છે. બરાબર. એટલે તમારે નર્મ જનન કોથળી વિશે આવ્યું કહેવાય. પૃષ્ઠ બાજુ તે પૃષ્ઠ બાજુએ મળદ્વાર, વક્ષ બાજુએ નર જનન છિદ્ર અને જનન તડકો ધરાવે છે. તે પૃષ્ઠ બાજુએ મળદ્વાર અને વક્ષ બાજુએ નર જનન છિદ્ર લખ્યું તમારે. વક્ષ બાજુએ નર જનન છિદ્ર અને જનન દ્રઢકો. નર જનન છિદ્ર અને જનન દ્રઢકો ધરાવે છે. આટલું થયું એના વિશે. ટૂંકી દોરી જોવી. જોડમાં પુચ્છકંટિકા આવેલી હોય છે. નરમાં પુચ્છકંટિકા હોય, માદામાં તેનો અભાવ. નોંધ. નરમાં ટૂંકી દોરી જેવી પુચ્છકંટિકા આવેલી હોય છે. માદામાં પુચ્છકંટિકાનો અભાવ હોય છે. લિંગ ભેદમાં કામમાં આવે પુચ્છકંટિકા. ધ્વનિગ્રાહી અંગ એક પુચ્છ સોળ આવેલું છે. દસમા ખંડ પર એક જોડ. નર માદા બંનેમાં દસમા ખંડ પર એક જોડ જોડાયેલ પુચ્છ સોળ. નર અને માદા વંદામાં દસમા ખંડ સાથે જોડાયેલ એક જોડ પુચ્છ સોળ. આવેલા હોય છે જે ધ્વનિગ્રાહી અંગ છે. પુચ્છસો ધ્વનિગ્રાહી અંગ યાદ રાખવાનું. એટલે વંદાના સંભળાય પુચ્છસોની મદદથી. પુચ્છસોળ નર અને માદા બંનેમાં યાદ રાખવાના. જ્યારે પુચ્છકંટિકા માત્ર નરમાં જોવા મળે, માદા વંદામાં પુચ્છકંટિકાનો અભાવ હોય. જો તમારે આકૃતિ દોરીને આપી જાય, આકૃતિમાં પુચ્છસોળ ને પુચ્છકંટિકા બંને લીધો છે. એમ પેજ નંબર 115 વંદાનું પ્રજનન તંત્ર. એમાં ઉપરની આકૃતિ નર વંદો આપ્યો છે. એમાં પુચ્છસોળ પુચ્છકંટિકા બંને આપેલો છે. ચલાવ્યો. એમાંથી પુચ્છસોળ નર અને માદા બંને બંને ધ્વનિગ્રાહી એમ બંને મહાજળ હોય એમ પગમાં સંભળાય એની મદદથી. એવું ના હોય વંદી બેરી હોય, વંદીમાં પુચ્છસોળ હોય જ. તો શીર્ષ ઉરસ અને ઉદર
મોસ્ટ આઈએમપી સેન્ટેન્સ આવી ગયા પૂછે ગયો, આ બીજી વાર પાછું રિપીટ થશે. માદા વંદામાં જનન કોથળીમાં કુલથી રચનાઓમાં નામ આપો તો માદા જનન છિદ્ર શુક્ર સંગ્રહ આશય છિદ્રો મૈથુન દરમિયાન નર વંદો શુક્ર કોષો આપ એનો સંગ્રહ થાય આ શુક્ર સંગ્રહાશય છિદ્રોમાં અને ગુંદર ગ્રંથિ આવેલી હોય છે. તો માદા વંદામાં જનન કોથળીમાં કઈ રચના ખુલતી નથી આ ટાઈપનો નેટ માટે એક ક્વેશ્ચન વંદાનો કમ્પલસરી હશે, એક ક્વેશ્ચન ફરજિયાત હશે એમ ટૂંકમાં. હા એ ક્વેશ્ચન એક પણ હોય, એક વખત વળી બે વંદામાંથી પ્રશ્નો આવ્યા હતા, એટલે આઠ ગુણનો વંદો થયો કહેવાય એમ ટૂંકમાં. તો બાહ્ય રચના અહીંયા પૂરી થઈ, હવે આપણે ભાગ આઠ લઈશું વંદાનું પાચન તંત્ર. બાહ્ય રચના અહીંયા પૂરી.